हेलो माय डियर स्टूडेंट्स, हूँ छु डॉक्टर जय मेहता अने आजे आपणे वात करवाना छीए धोरण 10 प्रकरण 1 अंग्रेजी एटले के अगेन्स्ट ध ऑड्स चेप्टर 1 स्टैंडर्ड 10th एनी वोकेबलरी विषे। वोकेबलरी एटले के ग्लोसरी अथवा तो शब्द भंडोळ ए आपणा जीवनमां आपणी अंग्रेजी भाषानो एक बहु अगत्यनो अंग छे अने तमारी टेक्स्टबुकमां दरेक चेप्टरनी नीचे ग्लोसरीमां पारिभाषिक शब्दो अथवा तो तमारा माटे जे नवा के अघरा कहेवाय एवा शब्दों होय तो एना अर्थ आपेला छे। एमाना केटलाक शब्दों ए कया वाक्यमां प्रयोजाय छे अने एनो शुं अर्थ थाय छे एनी आजे थोड़ी चर्चा आपणे करवाना छीए। केटलाक रेन्डमली केटलाक नमूना रूप मैं ग्लोसरीमांथी दसेक शब्दों लीधा छे जे हूँ आपने समझावा मांगू छुं। द फर्स्ट वर्ड इज रेसिडेंट। रेसिडेंट एटले के रहेवासी, એટલે જેમ કે હું અમદાવાદમાં રહું છું તો આઈ એમ અ રેસિડેન્ટ ઓફ અમદાવાદ, અને રેસિડેન્ટ ઉપરથી શબ્દ આવ્યો રેસિડન્સ એટલે કે ઘર। મૂળ આ શબ્દ રિસાઇડ ઉપરથી બનેલો છે, રિસાઇડ એટલે રહેવું, એના પરથી રેસિડન્સ નાઉન અને આ રેસિડન્ટ એટલે કે રહેવાસી। તો તાજનગરની જ્યારે વાત આવે છે ત્યારે એમાં વાક્ય આવે છે કે ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ ડિસાઇડેડ ટુ બિલ્ડ ધેર ઓન રેલવે સ્ટેશન। તો રેસિડેન્ટ્સ ઓફ તાજનગર અહીંયા મેં બ્લેકમાં આલ્ફાબેટમાં જે લખ્યું છે બ્લેક ઇંકમાં એ તમારા પાઠમાં આવતું એવું વાક્ય છે કે જેમાં આ શબ્દનો ઉપયોગ થયેલો છે, જેથી તમે એ વર્ડને ઇઝીલી ટ્રેસ કરી શકો, શોધી શકો। ડિમાન્ડ, સોરી, રેસિડેન્ટ એટલે રહેવાસી, એક આપણે વાત કરી, ડિમાન્ડ એટલે કે માગણી, સ્ટ્રોંગ નીડ, કોઈ વસ્તુની જરૂરિયાત હોય, જેમ કે તાજનગરના રહેવાસીઓ એ હંમેશા શું માગણી કરતા હતા રેલવે સ્ટેશનની, વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, ટુ મીટ ધ ડિમાન્ડ એટલે જરૂરિયાત પૂરી થવી, ટુ મીટ ધ ડિમાન્ડ એટલે જરૂરિયાત પૂરી થવી, એટલે કે તાજનગરના લોકો ઘણા સમયથી રેલવે સ્ટેશનની માગણી કરતા હતા, ધે વેર ડિમાન્ડિંગ ફોર ધ રેલવે સ્ટેશન, પણ એમને મળતું ન હતું। વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ પછી એલિપ્સિસ છે એટલે કે ત્રણ ટપકા, મતલબ કે વાક્ય આગળ ચાલે છે કે એમણે પોતે ફાળો એકઠો કરી અને ગામમાં જાતે જ રેલવે સ્ટેશન ઊભું કરવાનું નક્કી કર્યું। ડેસ્ટિની, ડેસ્ટિની એટલે કે ફેટ, લક, નસીબ, આપણે કોઈને પરીક્ષાના સમયે જ બીમાર પડી જાય તો આપણે એવું કહે કે હશે બિચારાના નસીબ ખરાબ છે, ઇટ્સ ધેર લક, ઇટ્સ ધેર ડેસ્ટિની, બરાબર, તો આપણે એને ફેટ પણ કહીએ છીએ, કિસ્મત કહીએ છીએ, નસીબ છે, લક છે, કુદરત છે, જે કંઈ શબ્દો આપણે વાપરીએ એટલે કે જે આપણા હાથમાં નથી અથવા આપણું ભાગ્ય છે ને કહેવાય, બરાબર। તો તમારા ટેક્સ્ટબુકમાં વાક્ય આવે છે કે વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, અને અહીંયા એવા જ ત્રણ ઉદાહરણ લીધા છે, પછી એ તાજનગર હોય કે અન્ય બંને ગામો હોય, એના લોકો પોતે પોતાની જરૂરિયાતો માટે પલક્કડના ગામના લોકો હોય કે કોઈ પણ કઈ રીતે સ્વાવલંબી બન્યા, અથવા અત્યારની પરિભાષિક શબ્દોમાં, અત્યારની ભાષામાં કહું તો આત્મનિર્ભર કઈ રીતે બન્યા એની વાત આમાં કરવામાં આવી છે। તો એમણે કીધું કે અમે અમારી નિયતિ, અમારું નસીબ, અમારું ફેટ જાતે ઘડવાનું નક્કી કર્યું, વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ, ક્રાફ્ટ એટલે સર્જન કરવું, બનાવવું, ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, રાઈટ, તો એ ભાગ્યની વાત છે, બરાબર। એટલે ઘણી વાર આપણે કહીએ કે ઇટ વોઝ માય ડેસ્ટિની ટુ સ્ટડી ઇન ધીસ કોલેજ સો દેટ આઈ કુડ મીટ ધીસ પીપલ, આ મારું નસીબ હતું કે હું આ કોલેજમાં ભણ્યો, બરાબર, તો એ ડેસ્ટિની નસીબ અથવા તો ભાગ્યના અર્થમાં છે। બેનિફિટ, બેનિફિટ એટલે કે ફાયદો, લાભ, કોઈ પણ પ્રકારનો એડવાન્ટેજ, કોઈ ફેવર મળે, કોઈ સપોર્ટ મળે તો એને આપણે બેનિફિટ કહીએ છીએ। કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ, સોલાર પેનલની જ્યારે આ ચર્ચા આવે છે તો એમાં એના અલગ અલગ ફાયદાઓ ડિસ્કસ કરવામાં આવે છે, આ ઉપરાંત પણ આટલા એના અન્ય ઉપયોગો, અન્ય ફાયદાઓ, અન્ય બેનિફિટ્સ, એડવાન્ટેજીસ છે। રિસન્ટલી, રિસન્ટલી એટલે હમણાં જ, કોઈ કોઈ ઘટના બહુ નજીકના ભૂતકાળમાં બની હોય તો એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ રિસન્ટલી, બરાબર, જેમ કે હી હેઝ રિસન્ટલી કમ્પ્લીટેડ હિઝ માસ્ટર્સ, એમણે હમણાં જ પોતાનો માસ્ટર્સનો કોર્સ પૂરો કર્યો, એટલે કે બહુ નજીકના ભૂતકાળમાં, તો એ છે રિસન્ટલી, હમણાં જ। અને તમારા ટેક્સ્ટબુકમાં કયું વાક્ય આવે છે, બટ ઇટ હેઝ રિસન્ટલી બીન
ઇન ધ ન્યૂઝ ફોર સો એન્ડ સો. આ ગામ છે એ હમણાં રિસન્ટલી ઇટ હેઝ બીન ઇન ધ ન્યૂઝ, કોઈક અલગ કારણોસર ચર્ચામાં છે, સમાચારમાં છે, છવાયેલું છે. તો રિસન્ટલી એટલે કે હમણાં જ બનેલી કોઈ ઘટના જેના વિશે આપણે વાત કરતા હોઈએ. નેક્સ્ટ ઇઝ કેપેસિટી. કેપેસિટી મીન્સ એબિલિટી, એટલે કે ક્ષમતા, આવડત, હુનર, કૌશલ્ય, તાકાત, ટેલેન્ટ, જે કાંઈ શબ્દ તમે વાપરો એ બની શકે એનો પર્યાય. એટલે કે કેપેસિટીનું એક ઉદાહરણ આપ્યું છે, સો એન્ડ સો કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, એટલે કે ગામના લોકોએ રેલવે સ્ટેશન બનાવવા માટે જ્યારે ફાળો કર્યો ત્યારે સૌએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે એમાં ફાળો આપ્યો. એટલે કેપેસિટી એટલે ક્ષમતા એવા અર્થમાં અહીંયા છે. ડિસ્પ્યુટ. ડિસ્પ્યુટ એટલે કે ઝઘડો, ક્વોરલ, વિવાદ, અથવા તો જે બાબતે સહમતિ નથી, સર્વસંમતિ નથી એવી કોઈ બાબત, બરાબર. તો પલક્કડ્સ લાઇબ્રેરીની વાતમાં આવે છે, ફેમિલી કન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ સો એન્ડ સો. એટલે એ ગામના પલક્કડ ગામમાં જે લાઇબ્રેરી બની એમાં જે મહિલાઓને લાભ મળ્યો વાંચનનો, એ ઉપરાંત ઘણી બધી એવી પ્રવૃત્તિઓ પણ થઈ કે જેમાં દે કુડ ડિસ્કસ ધેર ફેમિલી પ્રોબ્લેમ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ અધર થિંગ્સ એન્ડ સોર્ટ ધેમ આઉટ. પોતાના પ્રશ્નો, પોતાના વિવાદો, પોતાના પારિવારિક સમસ્યાઓ વગેરેની ચર્ચા કરીને એનો ઉકેલ મેળવી શકે એવી પણ વ્યવસ્થા થઈ. લોબી. લોબી એટલે કે ઇન્ફ્લુઅન્સ કરવું. અહીંયા આપણે લોબી એટલે નાઉન નથી, લોબી એઝ અ નાઉન જોઈએ તો બિલ્ડિંગનો એક એવો ભાગ કે જ્યાં આપણે ઊભા રહી શકીએ અને આગળનું જોઈ શકીએ. અહીંયા વર્બ એટલે કે ક્રિયાપદના અર્થમાં છે. લોબી કરવું એટલે કે ઇન્ફ્લુઅન્સ કરવું, કોઈને પ્રભાવિત કરવું અથવા તો કોઈને પોતાની ફેવરમાં લાવવા માટેના પ્રયત્નો કરવા. તો સો એન્ડ સો લોબી એટલે ધ વિલેજર્સ ઓફ ધીસ વિલેજ, દે લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ. તાજનગરના લોકોએ પોતાના ગામમાં રેલવે સ્ટેશન આવે એ માટે ગવર્મેન્ટને, સરકારને પ્રભાવિત કરવાના, ઇન્ફ્લુઅન્સ કરવાના પુષ્કળ પ્રયત્નો કર્યા હતા. દેટ ઇઝ લોબી. નેક્સ્ટ ઇઝ નીડ. નીડ એટલે કે વોન્ટ, જરૂરિયાત. આપણે કોઈને એમ કહીએ કે એકચ્યુઅલી આઈ નીડ ચેન્જ ઓફ 500 રૂપીઝ, મને 500 રૂપિયાના છૂટાની જરૂરિયાત છે, તો ઇટ મીન્સ કે મારે અત્યારે એની જરૂર છે. દેટ ઇઝ વોન્ટ ઓર નીડ. ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ ડૂ ધીસ, એટલે કે ગામના લોકોને આટલી આટલી બાબતો કરવા માટેની સ્ટ્રેન્થ એમની પાસે હતી. રૂરલ દેટ ઇઝ રિલેટેડ ટુ વિલેજ, ગ્રામ્ય. બે શહેરો છે, બે શબ્દો છે, સોરી, અર્બન એન્ડ રૂરલ. અર્બન એટલે શહેરી જીવનનો અને રૂરલ એટલે ગ્રામ્ય જીવનનો. તો પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર, લાઇબ્રેરીના અગાઉના જે રીડિંગ રૂમ્સ હતા એમાં મોટે ભાગે પુરુષ સભ્યો, મેલ મેમ્બર્સ જ આવતા હતા. તો પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર એટલે કે ગ્રામ્ય વિસ્તારના લોકો અને એમાં પણ ખાસ તો પુરુષો જ ત્યાં આવતા હતા. તો રૂરલ એટલે કે ગ્રામ્ય. તો આ 10 શબ્દો એવા છે કે જે મેં થોડી આપની સાથે ચર્ચા કરી. ગ્લોસરીમાં આ ઉપરાંત પણ ઘણા બધા શબ્દો છે, તમે ચાહો તો આ રીતે લિસ્ટ બનાવી એના મીનિંગ પણ આપ્યા છે, એ મીનિંગ વાંચી સમજી એ શબ્દ પાઠમાં ક્યાં આપેલો છે એ શોધી અને એ વાક્યના સંદર્ભમાં એ શબ્દનો અર્થ સમજવાની કોશિશ કરવી જોઈએ. નો વર્ડ કેન બી અન્ડરસ્ટુડ ઇન આઇસોલેશન, ઇટ શુડ નોટ બી એકચ્યુઅલી અન્ડરસ્ટુડ ઇન આઇસોલેશન. મતલબ કે તમારે કોઈ શબ્દને અલગથી લઈ અને ડિક્શનરીમાં જોઈ અને ગોખવાનું એવું કરવાની જરૂર નથી. તમારે એ વાક્યની આસપાસનો જે અર્થ હોય એના આધારે એ શબ્દનો અર્થ તારવવાનો પ્રયત્ન કરવાનો અને પછી ડિક્શનરીમાં આપેલા અર્થ સાથે વેરીફાઈ કરવાનો અને જો શક્ય બને તો રોજિંદા વપરાશમાં, ડેઇલી લાઈફમાં, ડેઇલી યુઝમાં એ શબ્દ આવી જાય એવા વાક્યો બનાવવાના, ચાહે એ વાતચીતમાં હોય કે લખાણમાં હોય, આઈધર ઇટ ઇઝ ઇન ઓરલ ફોર્મ ઓર ઇટ ઇઝ ઇન રિટન ફોર્મ. તો શું થશે કે એ શબ્દ તમને બરાબર અર્થ સાથે અને સંદર્ભ સાથે યાદ રહી જશે. આ રીતે આપણે વોકેબ્યુલરીની પ્રેક્ટિસ કરવી જોઈએ. તો આજે આપણે આટલી ચર્ચા રાખીએ. થેન્ક યુ.